फ्रेंड्स गुड मॉर्निंग फ्रेंड्स लास्ट टाइम आप यूनिट 3 में एक्टिविटी 8 इमा द बोट सीखी गया राइट तो आज आप नवी एक्टिविटी જોઈશું फ्रेंड्स હું તમને કેટલીક વસ્તુ બતાવીશ અને પ્રશ્ન પૂછીશ તમારે એના જવાબ આપવાના છે વોટ ઇઝ ઈટ રાઈટ બોલ પેન ઈટ ઇઝ અ બોલ પેન What is it? Right, scale. It is a scale. What is it? Right, sketch pen. It is a sketch pen. What is it? Right, a scissor. It is a scissor. Friends, અહીં તમને જુદી જુદી વસ્તુઓ દેખાય છે ને ઓકે તો હવે આપણે આ વસ્તુઓના સેન્ટેન્સ બનાવીશું ફર્સ્ટ ચિત્રમાં શું છે વોટ ઇઝ ઇટ રાઈટ ઇટ ઇઝ અ કાઈટ ઓકે નેક્સ્ટ પિક્ચર What is it? Right. It is a ball. Third picture. Sero che. What is it? Light. It is a mango. Last. What is it? Right. It is an umbrella. હવે આપણે આ સેન્ટેન્સ વાંચીશું. It is a kite. It is a ball. It is a mango. It is an umbrella. फ्रेंड्स हवे आपणे જોઈશું એક્ટિવિટી 10 એક્ટિવિટી 10 તમારા શિક્ષકની મદદથી વાક્ય બોલો મૂળાક્ષર ઓળખો અને આપેલ સર્કલમાં લખો ફર્સ્ટ સર્કલ બ્લેન્ક છે રાઈટ ઓકે તો આપણે આજુબાજુના વર્ડ્સ વાંચીએ અ મંકી અ બેન્ચ અ નોઝ અ બનાના અ ફેન ફ્રેન્ડ્સ તમને ખ્યાલ આવી જ ગયો હશે કે આમાં કયો મૂળાક્ષર છે રાઈટ એન તો આપણે લખીશું એન ઓકે એ પ્રમાણેની છે અ પીકોક અ ડોન્કી અ મંકી અ કાઇટ બધામાં તમને રેડ અક્ષરો દેખાય જ છે રાઈટ જે હાઈલાઇટ થયેલો છે એ મૂળાક્ષર એટલે કે કે હવે નીચે જોઈએ એ જ પ્રમાણે અ પીકોક અ ડોન્કી અ મંકી અ કાઇટ તમે જોઈ શકો છો અહીંયા રેડ કલરના અક્ષરથી જે હાઈલાઇટ મૂળાક્ષર છે કયો છે કે રાઈટ તો આપણે અહીંયા લખીશું કે ઓકે ધેન નેક્સ્ટ અ હાઉસ અ બેન્ચ અ ટીચર અ ચેર અ હોર્સ કયો મૂળાક્ષર આવશે વચ્ચે રાઈટ એચ લાસ્ટ અ રેટ અ કાર અ ક્લાસરૂમ એન એરોપ્લેન અ કાર્ટ આમાં કયો મૂળાક્ષર લખાશે રાઈટ કયો આર ઓકે ફ્રેન્ડ્સ આપણે વર્ડ્સ નથી વાંચ્યા તો આપણે એને રીડ કરી લઈએ ઓકે એન મૂળાક્ષર તમારે મારા પછી રિપીટ કરવાના રહેશે ઓકે મંકી
અ બેન્ચ અ નોઝ અ બનાના અ ફેન નેક્સ્ટ કે અ પીકોક અ ડોન્કી અ મંકી અ કાઇટ એચ અ હોર્સ સોરી એચ અ હાઉસ અ બેન્ચ અ ટીચર અ ચેર અ હોર્સ હવે વાંચીશું આર અ રેટ અ કાર અ ક્લાસરૂમ એન એરોપ્લેન અ કાર્ટ વેરી નાઇસ ફ્રેન્ડ્સ હવે આપણે જોઈશું એક્ટિવિટી 11 હું તમને એક મૂળાક્ષર આપીશ અને તેની સાથે ચિત્ર આપીશ એ મૂળાક્ષર કયા ચિત્ર સાથે જોડાય છે તમારે ઓળખીને આન્સર આપવાનો રહેશે ઓકે ફ્રેન્ડ્સ અહીંયા છે મૂળાક્ષર સી તમને બે ચિત્ર આપવામાં આવ્યા છે એ બંનેમાંથી કયા ચિત્રના સ્પેલિંગમાં સી આવશે રાઈટ કેમલ હવે છે મૂળાક્ષર આર તમને બે પિક્ચર આપવામાં આવ્યા છે રાઈટ રોઝ થર્ડ પિક્ચર મૂળાક્ષર છે બી ગેસ કરો તો ફ્રેન્ડ રાઈટ બી ફોર બેગ ઓકે તો ફ્રેન્ડ્સ હવે આપણે જોઈશું એક્ટિવિટી 12 એક્ટિવિટી 12 જોડીમાં કામ કરો નીચેના શબ્દો વાંચો અને તેના જેવા અન્ય શબ્દ શોધો શું વંચાશે આ શબ્દને રાઈટ એ પલ એટલે કે એપલ એ ક એ ટલે બી કણ બીચ શિવણ માનસી બિલાડી ડિસેમ્બર ઇંગ્લિશ ઇતિહાસ જિજ્ઞેશ હાજી હા જી વન રાઈટ એના જેવા બીજા પણ શબ્દો છે ચાલો એને રીડ કરીએ જેલ કેળું કેરી ઓપરેશન પીતાંબર ડી પી કા આર પાર ચપ ટી કપ ટી એટલે કે કપટી રાઈટ યુવરાજ પરાયુ વિશાર માનવી વાયરો ફ્રેન્ડ્સ હવે બાજુમાંની એક્ટિવિટી જોઈએ તમારા શિક્ષકની મદદથી આ શબ્દો વાંચો અને તેનો પ્રત્યેક મૂળાક્ષર ઓળખીને બોલો ફર્સ્ટ સ્પેલિંગ ફર્સ્ટ આપણે વર્ડ્સ રીડ કરીશું તમારે મારા પછી રિપીટ કરવાના રહેશે રાઈટ હિમાલયા દિલ્હી કુતુબ મિનાર જામનગર તારાપુર તાપી ફતેહસાગર પાવાગઢ શેત્રુંજો નર્મદા મહીસાગર સુરેન્દ્રનગર સાપુતારા લુણાવાડા ઝૂ ફ્રેન્ડ્સ હવે આનો પ્રત્યેક મૂળાક્ષર ઓળખીને બોલવાનો એટલે કેવી રીતે તો જોઈએ એચ
आई एम ए एल ए वाई ए हिमालया। ओके तो तमारे ए प्रमाणे डी ई एल एच आई दिल्ली। राइट ए प्रमाणे थर्ड क्यू यू टी यू बी एम आई एन ए आर कुतुब मीनार। फ्रेंड्स आ प्रमाणे तमारे फर्स्ट थी लास्ट सुधीना वर्ड्स दरेक मूळाक्षर ओळखीने रीड करवाना रहेशे। ओके आई होप के फ्रेंड्स तमने आजनी एक्टिविटीमां समझ पड़ी गई हशे। राइट ओके तो फ्रेंड्स फरी मळीशुं। गुड बाय।